नमस्कार स्पीडनी 17 डिजिटलमां आपनुं हार्दिक स्वागत छे। आगळ वात करीए गिरनार स्थित अंबाजी मंदिरना पैविहोना समाचार प्रसिद्ध थवा बाबते खुलासो। पवित्र यात्रा धाम गिरनार पर बिराजमान आद्य शक्ति मां अंबाजी शक्तिपीठ परिसर खाते रोपवे सुविधा शुरू थता अनेक अबोल वृद्ध अने अशक्त भक्तो माताजीना दर्शन करी धन्य बन्या छे। गई कालना रोज केटलाक अखबारों में अंबाजी गिरनार खाते अनेक प्रकारनी सुविधाओनो अभाव होवाथी मंदिरनो वहीवट सरकार श्री हस्तक लेवामां आवे छे तेवा सत्यनी जाणकारी वगरना अधूरा समाचार प्रसिद्ध थया छे। त्यारे अमारा द्वारा आप सौने तथा जाहिर जनताने योग्य माहिती मळे ते जरूरी छे। गिरनार पर अंबाजी मंदिर पासे डेवलपमेंट थई शके तेवी मालिकीनी जमीन नथी। अंबाजी परिसर सामे आवेल जमीन सरकारी वा विभाग हस्तक छे अने गुजरात सरकार द्वारा यात्राधाम विकास बोर्डे गिरनार उपर विकास नक्शो तैयार छे अने क्रमश विकासनी कामगीरी चालू छे, जेमां यात्राळुओ माटे बेसवानी शौचालय पीवाना पाणीनी व्यवस्था वगैरेनुं आयोजन थयेल छे। मुख्यमंत्री विजयभाई रूपाणी आ बाबते सतत ध्यान आपी रहेल छे। पर्वत उपर खूब ऊंचाईए काम करवानुं होवाथी कामगीरी थोड़ी धीमी छे। आ बाबते महंतश्री अवारनवार सरकारश्रीमां रजूआत करी रह्या छे। आ उपरांत मंदिर मालकीनी धर्मशालानुं नवीनीकरण करवा माटे महंत तरफथी तमाम लेखित बाहेंधरी यात्राधाम विकास बोर्डने आपी देवामां आवेल छे। स्पीड न्यूज 17 डिजिटल। હા બાપુ, હા આજે આપને બધા પત્રકાર ભાઈઓને અહીંયા બોલાવવામાં આવ્યા છે એટલા માટે કે ગિરનાર ઉપર હમણાં સમય ગિરનાર ઉપર માતાજીના મંદિરમાં કે પરિસરમાં કોઈ સુવિધા નથી, માટે થઈને આ મંદિર સરકાર પર જવું જોઈએ, તો એના માટે તેને અમે ફોલોઅપ કરવા માટે આપણે બધાને બોલાવ્યા છે કે મંદિરની અંદરના ભાગમાં તો જે સુવિધા છે એ બધા અમે ઉપલબ્ધ રાખીએ જ છીએ। આવે ત્યાં દર્શનની નાનક પડતા બેસે ત્યાં ચા પાણીની નાનક પડતા, હમણાં જ આ મિત્ર આવ્યા તો એને બધા કીધું ભાઈ બેસો ચા પાણી પીવું, ધીરે થાય પ્રસાદ હોય અમે લઈએ છીએ। પછી રહી બહારની વાત, પરિસરની અમારી જે પરિસરની બહારની તો એ તો સરકારી જમીન છે જંગલ ખાતાની, એટલે એ લેન્ડમાં તો અમારે કંઈ થાય નહીં। અલબત્ત કોઈ સરકાર છે જો જમીન વિધિવત રીતે અમને વ્યવસ્થિત કરીને આપે કે ભાઈ આ લેન્ડ છે એ સરકાર તમને સોંપે છે તમારી આ મંદિરની કે ટ્રસ્ટની, તો એને માટે તેને મારે કરવું જરૂરી છે। પછી જે કાંઈ થયું થઈ ગયું છે સરકારે કહ્યું છે એ તો આથી લેટ્રિન બાથરૂમ બધું થાય છે, હજુ થયું નથી અને ધીરે ધીરે સરકાર એ રીતે કરે છે, નથી કરતા એમને ચાલુ છે, પણ ગિરનાર ઉપર સારું કરવું છે ને બહુ મુશ્કેલી અઘરું છે, તો એ કામ ધીરે ધીરે થાય છે। અત્યારે પાણી માટેનો પ્રશ્ન છે, પાણી મુખ્ય જરૂરી છે, પાણી ગિરનાર ઉપર ન હોય બે ચાર મહિના હાલે પાણી બધે જગ્યાએ એટલું જ પાણી હોય, તો એ પાણી માટે થઈ અને સરકારમાંથી ને પાઇપલાઇન નાખવા માટેની ઓલરેડી મંજૂરી આવી ગઈ છે, પણ હવે ધીરે ધીરે થાય કેમ કે એમાં તો ચાર પાંચ સમજે ગિરનાર ઉપર પાણી પહોંચે, મોટો પહાડ રહ્યો ને, એટલે હવે પાણી એ છે ને અમે તો બધું હાલ અમારે અમારી પાસે પંચાયત લેટ્રિન બાથરૂમ છે, પણ એમાં એને કંઈક લેવા જાઓ, પણ પાણી પાણી મુખ્ય જરૂરી છે। એટલે કહેવાનું મારું શું છે કે જે અમે જે આપીએ છીએ સગવડતા તો અમે આપીએ જ છીએ, રહી બહારની સગવડતા તો એ અમને અમે NOC આપી છે અમારી જમીન માટે ને અમારી ધર્મશાળા જે જૂની છે અને જે અમારી બીજી ખાલી લેન્ડ છે એને કે ભાઈ અમે તમને NOC આપીએ છીએ, તમે સરકાર આ બનાવો પછી અમને શું કહો તમે એનો વહીવટ કરશે મંદિર બાપુ। ગિરનાર રોપેને લઈને પત્રકારોનો જે આજે રજૂઆત થઈ છે એ બાબતે તમે શું કરશો? એના માટે થઈને આપણે એને એના MD કહેશું અને પત્રકારની સાથે આપણે રહીને એને બધાને ભેગા કરીને એને વાત કરશું કે ભાઈ તમે આ રીતે કરો એ તો ઠીક નહીં, મન રોપવે જેમ તમે કહો છો કે મંદિરને રોપવે એ બે પરિવાર છે, તો પત્રકાર એ આપણો પરિવાર જ છે ને, પત્રકાર માટે થઈને આપણે કરીએ એમાં કંઈ સવાલ નથી, એને અમે સાથે રહેશું બાપુ। આપણે અંબાજી મંદિરના ડેવલપિંગ માટે રાજ્ય સરકારને રજૂઆત કરશો બાબતે? હા, રાજ્ય સરકારને અમે વાત રાજ્યને કેન્દ્ર સરકારને અમે રોપવેનો પાયો નખાનો ત્યાંથી શરૂઆત કરી દીધી કહેવાની, અને ઓલરેડીના કાગળ બધા પડ્યા છે અને એ મોકલી પણ દીધા છે ને અહીં નકલો પણ અમારી પાસે પડી છે,
राज्य सरकार ने कीधु थे राज्य सरकार में अगर गांधीनगर गया था त्या रजूआत करी पर कहवा शू है कि अत्यारे आ गिरनार पर मजूर मार्फत माल लई जाए तो यहाँ थोड़ी भार लगे एट्ले बधु आ यातायात विकास बोर्ड करे दिवसे थी जाए पर थाय से थोड़क धीमी गति काम थाय आम आम सरकार धीरे धीरे करते तो कोई सवाल नहीं।